बात करिए स्वामिनी वस्मि विदाई विषु। तो पूज्य हरिप्रसाद स्वामीना निधन बाद तेमना अंतिम दर्शन आज बीजो दिवस है जेने लई अपडेट सामे आव्या छे। उल्लेखनीय है कि जे प्रकारे समग्र स्वामीनारायण संप्रदाय अंदर शोकनुं मोजुं फरी वळ्युं छे, हरिभक्तों में क्यांक ने क्यांक शोकनुं मोजुं फरी वळ्युं छे अने तेना अंतिम दर्शन करवा माटे मोटी संख्या में हरिभक्तों ए सोखड़ा हरिगाम हरिधाम खाते पहोंची रह्या छे। तो सोखड़ा खाते हरिभक्तों की भारे भीड़ पण जोवा मळी रही छे। उल्लेखनीय छे दक्षिण गुजरात सहित मुंबई पुणे थी पण भक्तों दर्शन माटे पधारी रह्या छे। शंकरसिंह वाघेला अर्जुन मोढवाड़िया सोखड़ा आवशे, साथ ज भरतसिंह सोलंकी पण सोखड़ा पहोंचे। तो सौरभभाई पटेल नो आज नो कार्यक्रम रद्द थयो छे। अंतिम दर्शन माटे वहेली सवार थी ज भक्तों नुं घोड़ापूर उमटी पड्युं छे। जे प्रकारे पूज्य हरिप्रसाद स्वामीजीनुं निधन थयुं, अक्षर निवासी थया त्यारबाद हरिभक्तोनी अंदर शोकनुं मोજું ફરી વળ્યું છે અને આજે તેમના અંતિમ દર્શનનું બીજો દિવસ છે। સમદતા અમિત ઠાકોર લાઈવ જોડાયા છે। અમિત, જે રીતે પૂજ્ય સ્વામીના અંતિમ દર્શનનો આજે બીજો દિવસ છે, કઈ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને કોણ કોણ ત્યાં દર્શન માટે આવવાનું છે? મોહિત, આજે પણ એટલી જ હરિભક્તોની ભીડ જોવા મળી રહી છે જેટલી ગઈકાલે, એટલે પ્રથમ દિવસ હતો ત્યારે ભક્તો જે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા એટલી ભીડ આજે પણ જોવા મળી રહી છે। હરિધામ સોખડાની બહાર, એટલે કે મુખ્ય મંદિર છે તેની બહારના જે દ્રશ્યો છે, કેટલી મોટી સંખ્યામાં વાહનો છે, લાંબી કતારો છે, તેના પરથી સમજી શકાય છે કે સ્વામીજીના અંતિમ દર્શન માટે કેટલા લોકો આતુર છે। ગઈકાલે મધ્ય ગુજરાતના જે મુખ્ય જિલ્લાઓ છે જ્યાં હરિભક્તો વસે છે, અલગ અલગ પ્રદેશના જે સત્સંગી ભક્તો છે તેઓ માટે ગઈકાલનો દિવસ ફાળવવામાં આવ્યો હતો। આજે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, સુરત, તાપી છે, વાપી છે, નર્મદા છે, ભરૂચ, આ તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો અહીંયા હરિધામ પહોંચી રહ્યા છે। દરેક જણ સ્વામીજીના અંતિમ દર્શન કરવા માટે આતુર છે અને એટલા માટે જ દૂર દૂરથી હરિભક્તો અહીંયા પહોંચી રહ્યા છે। ન માત્ર દક્ષિણ ગુજરાત પરંતુ દક્ષિણ ભારતના જે હરિભક્તો છે તેઓ માટે પણ આજે દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। મહારાષ્ટ્રના મુંબઈ અને પુણેથી પણ હરિભક્તો પહોંચી રહ્યા છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાત જે છે, દક્ષિણ ભારત જે છે, દક્ષિણ ભારતના બેંગ્લોરથી હરિભક્તો પહોંચી રહ્યા છે। આપ આ જે ગ્રુપ જોઈ શકો છો એ બેંગ્લોરના હરિભક્તોનું ગ્રુપ છે કે જેઓ સ્વામીજીના અંતિમ દર્શન માટે પહોંચ્યા છે। આપ બેંગ્લોરથી આવ્યા છો, કેટલા વર્ષોથી જોડાયેલા છો આ સંસ્થા સાથે? સત્સંગમાં અમે સંસ્થામાં 22 વર્ષથી જોડાયા છે અને અમે બેંગ્લોરથી આવ્યા છીએ, અમે 30 જણ સાથે છીએ। જેમ હમણાં વાત કરી કે બધા અલગ અલગ કલ્ચરના લોકો, મલ્ટી કલ્ચરના લોકો બેંગ્લોરમાં, સાઉથ ઇન્ડિયન્સ બી છે અને નોર્થ ઇન્ડિયન બી છે, અમે સાથે પણ સત્સંગ કરીએ છીએ। પણ સ્વામીજી હર વર્ષે બેંગ્લોર પધારતા અને હર એમને અમને બહુ સુખ આપ્યું છે ત્યાં, કે અમે સાથે મળીને ત્યાં અમને 10-15 દિવસ તમે એવરી યર સ્વામીજી ત્યાં પધારતા, એટલે અમને દુઃખ તો છે જ કે સ્વામીજી ફિઝિકલી અમારા વચ્ચે રહ્યા નથી, પણ અંતરથી અમારા સાથે જ છે મતલબ એ। અને એમની જે જીવન ભાવના જે છે, સમ સુરત ભાવ અને એકતા, અને એમની જે ભાવના છે આત્મીયતા, કે બધા કુટુંબો બધા પરિવાર સાથે મળીને રહે અને એમની જે જીવન ભાવના છે અમે આગળ વધારી શકીએ, અમારી એક જ પ્રાર્થના છે કે સ્વામીજીને જે ગમતું જીવન છે એવું અમે જીવી શકીએ અને બધા આત્મીયતાથી ઉઠાવ લઈએ અને જે દાસના દાસ થઈ શકીએ, એ જ પ્રાર્થના છે સજાનંદ સ્વામી મહારાજ। બેંગ્લોરમાં અમને કીધું તે પ્રમાણે સ્વામીજી આવતા હતા દર વર્ષે, કેટલી મોટી ખોટ આપ માનો છો? શું કેટલી મોટી ખોટ આપ માનો છો દેહ સ્વરૂપે સ્વામીજી? હવે ખોટ તો કઈ નહીં, અમે એવું દિલથી માનીએ કે સ્વામીજી હંમેશા અમારી સાથે જ છીએ। તો આ બેંગ્લોરથી જે હરિભક્તો આવ્યા છે તેઓ પણ દુઃખી હૃદયે, દુઃખી મને એ વાતનું સ્વીકાર કરી રહ્યા છે કે દેહ સ્વરૂપે ભલે સ્વામીજી તેમના વચ્ચે નથી, પરંતુ તેમના અંતરાત્મામાં આત્મીયતા રીતે તેઓ તેમની સાથે જોડાયેલા છે અને સ્વામીજી જોડાયેલા રહેશે। એટલે આજે બીજો દિવસ છે અને દક્ષિણ ભારતમાંથી અને દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં જે હરિભક્તો છે અહીંયા પહોંચી રહ્યા છે। બેંગ્લોરથી પણ આ હરિભક્તોનું જે જૂથ છે તે અહીંયા પહોંચ્યું છે, તેઓનો થોડા સમયમાં હવે અંતિમ દર્શન માટે ની વ્યવસ્થા જે કરવામાં આવી છે, થોડા સમયમાં તેઓ અંદર જશે અને પ્રભુના અંતિમ દર્શન પણ કરશે। એટલે આ રીતે
अलग अलग प्रदेश माथी, अलग अलग जिल्लाओ माथी, अलग अलग राज्यों माथी हरिभक्तो अहीं पहुंची रहा है। सवार थी 8 वाग्या थी जे अंतिम दर्शन नी व्यवस्था छे ए शुरू थई छे, सांजे 8 वाग्या सुधी कायम रहेशे। महानुभाव नी जो बात करवामां आवे तो घणा राजकारणीओ आजे पहुंची रहा है। शंकरसिंह वाघेला, अर्जुन मोढवाड़िया, भरतसिंह सोलंकी कांग्रेसना जे मोटा नेताओ छे तेओ पण हमणां थोड़ी वारमां स्वामीजीना अंतिम दर्शन पहुंचे तेवी शक्यता छे। घणा बधा नेताओ आवतीकाले पण आवशे अने मुख्यमंत्री के जेओ 1 ઓગસ્ટે સ્વામીજીના અંતિમ દર્શન વખતે ઉપસ્થિત રહેશે એટલે તમામ મહાનુભાવો તો અહીંયા પહોંચી રહ્યા છે, સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો અલગ અલગ રાજ્યો, અલગ અલગ પ્રદેશ અને અલગ અલગ જિલ્લાઓમાંથી અહીંયા પહોંચીને સ્વામીજીના અંતિમ દર્શન કરી રહ્યા છે। જી અમિત, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। તો પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી અક્ષર નિવાસી થયા બાદ ત્યારે તેમના અંતિમ દર્શનનું આજે બીજો દિવસ છે અને હરિભક્તોનું ઘોડાપુર એ હરિધામ સુખડા ખાતે ઉમટી રહ્યું છે। તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો સુખડા ખાતે પહોંચી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સહિત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ત્યાં પહોંચવાના છે અને સ્વામીજીના અંતિમ દર્શન માટે તેઓ હરિધામ સુખડા ખાતે પહોંચશે। તો હાલ મોટી સંખ્યામાં હરિભક્તો પહોંચી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે બેંગ્લોરથી પણ હરિભક્તો આવ્યા છે સ્વામીજીના અંતિમ દર્શન માટે। તો હાલ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, ખાસ પ્રકારે કોરોના ગાઈડલાઇનનું પાલન પણ અહીંયા કરાવવામાં આવી રહ્યું છે। તો હરિધામ સુખડા ખાતેથી આકાશી દ્રશ્યો પણ મતલબ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જેનાથી વ્યતીત થઈ રહ્યું છે કે કેટલી સંખ્યામાં હરિભક્તો અહીંયા પહોંચી રહ્યા છે। ક્યાંક વાહનોના થપ્પા લાગ્યા છે તો બીજી તરફ લાંબી હરિભક્તોની કતારો પણ જોવા મળી રહી છે। સ્વામીજીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો ઉમટ્યા છે।